આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે એટમની અંદર ડિવિઝન કરવાના પ્રયોગની ઉપરથી જે અમુક દાખલાઓ છે એ સોલ્વ કર્યા હતા. હવે આજે પણ એના એ જ લેવલમાં થોડું આગળ વધતું જોવાનું છે, પણ સમ પોઈન્ટ ઓફ ટેકનિકલ ઇશ્યુ આપણે એ ચેપ્ટર લેક્ચર છે ત્યાંથી અધૂરો ડ્રોપ કરવો પડ્યો, તો એના જે દાખલાઓ જે છે એ આપણે બાકીના રહેલા દાખલાઓ આજે ગણીએ. પણ એની પહેલા આપણે કોઈ ઇલેક્ટ્રોન, હવે એટલે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે ભાઈ કે પરમાણુની અંદર કેન્દ્રમાં કંઈક ધન વિષભાર કેન્દ્રિત થયેલો છે અને કંઈક ઋણ વિષભાર છે એની આસપાસ અમુક આ જેટલા અંતરે રહીને સ્થિત ગતિ કરે છે. હવે આ સ્થિત ગતિ દરમિયાન જો થોમસન અને રધરફોર્ડ છે ને એના બંનેની બહુ જુદી જુદી અમુક મંતવ્યો હતા કે જેમાં કંઈક એકબીજાને કંઈક મેચ પણ કરતા હતા અને ક્યાંક એકબીજાથી અલગ પણ પડતા. તો એ જયારે તમે થિયરી વાંચશો ત્યારે એ તમને આખો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હોવો જોઈએ, બરોબર. કેમ કે આમાં અમુક જે થિયોરેટિકલ નાની મોટી લોકો છે જેની આશા હું તમારી ઉપર રાખીશ કે જે તમે આરામથી રીડ કરી શકો એવા ક્વેશ્ચનો છે, બરોબર. ઇટ સમથિંગ લાઈક અ પપ્પુ ટાઈપ ક્વેશ્ચન જે થિયોરેટિકલ છે, બરોબર. જેને તમે થિયરી એક વખત મન દઈને શાંતિથી વાંચશો એટલે તમને આરામથી સમજાય છે. પણ થિંગ ઇઝ કે આપણે ત્યારે ઇલેક્ટ્રો જે ન્યુક્લિયસ થી કોઈ આર ડિસ્ટન્સે આમાં કોઈ પણ એટમ નો ન્યુક્લિયસ હોય તો એ ન્યુક્લિયસ થી કોઈ આર જેટલા ડિસ્ટન્સે ઇલેક્ટ્રોન છે એ ગ્રહોની માફક કંઈક સ્થિત ગતિ કરે છે. હવે આની સ્થિતિ ઉર્જા શું થતી હતી, ગતિ ઉર્જા શું થતી હતી, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે કરી ગયા. તો જો કોઈ ઝડપથી હું લખી નાખું કે ભાઈ આ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા કરી થતી હતી તો કે 1/8πε0 અને આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મારે E ગણવી હોય તો E K+U થશે. તો કે K+U કેટલી થઈ જશે, તો કે મારી પાસે ટોટલ એનર્જી કુલ ઉર્જા E બરાબર થઈ જશે -1/8πε0² r સુધી. તો આ બધા સમીકરણો છે એ હવે તમને સરખી રીતે યાદ હોવા જોઈએ, બરોબર. આના રિલેટેડ તે બધી વાતો છે એ આપણે આગળ કરવાના છીએ કે નહીં. તો એક્સરસાઇઝનો પહેલો દાખલો જે છે એ તમને દરેક વિધાનોને અંગે શબ્દ સમૂહ માટે એક શબ્દ પસંદ કરો એવો છે, જે થિયરીની બેઠી લાઈનો છે, બરોબર, જે તમારે કાઉન્સમાંથી પસંદ કરીને લખવાની રહેશે અને જે તમે જાતે વાંચશો. પછી એમાં કોઈ વસ્તુ ન સમજાય તો તમે મને એની ટાઈમ કોલ કરીશો, બરોબર. પણ સૌથી પહેલા થિયરીના કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ, તો તમને આ પપ્પુ જેવી વાતોમાં કઈ અઘરું લાગશે નહીં. તો એક્સ એક્સરસાઇઝનો દાખલા નંબર 2 છે એવું કહે છે કે ધારો કે તમે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સુવર્ણના વરખને બદલે, મતલબ જે આપણે સોનાની પ્લેટ લીધી હતી એ સુવર્ણ વરખના બદલે ધન હાઇડ્રોજન વાપરીને કરવામાં આવે છે. 14 કેલ્વિન કરતા નીચા તાપમાને હાઇડ્રોજન છે એ ઘન અવસ્થા પ્રાપ્ત કરે, તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો? પહેલા હું તો ભાઈ મારી પાસે અહીંયા પહેલા એક ગોલ્ડ પ્લેટ હતી અને અહીંયાથી આલ્ફા કણો છે એ આવતા હતા. તો આલ્ફા કણો એટલે ખબર છે તમને 2 4 હિલિયમ રૂપિયો હોય અને અહીંયા સેડ બરાબર ત્યારે 79 પરમાણુ પ્રમાણ ધરાવતો કોઈ કણ કોઈ પ્લેટ હતી. હવે એની બદલે શું કરવાનું છે? અહીંયા જો હું ઝેડ બરાબર 1 તો હાઇડ્રોજન થશે ને, જો ઝેડ બરાબર 1 વાળી પ્લેટ રાખું, મતલબ ધન હાઇડ્રોજનની પ્લેટ રાખું, તો અહીં તમને શું ફેર પડશે, શું જુદું જોવા મળશે? તો કે એક વસ્તુ અહીંયા એવું જો કે પહેલા છે આ હતું ત્યારે તમને પ્રકિરણ કોણ ટાઈપ મળતો હતો, કેમ કે તે કેન્દ્રની જેમ નજીક જતો હતો એમ પ્રકિરણ કોણ છે એ વધતો જતો હતો, જે દૂર જતા હતા એ પ્રકિરણ છે એ વધતો હતો, ઓછું હતું. પણ એની બદલે જો હાઇડ્રોજન રાખવામાં આવે છે તો હાઇડ્રોજન પ્લેટ છે તો સ્વાભાવિક છે કે અહીંયા ઝેડ બરાબર 1 છે અને અહીંયા ઝેડ બરાબર 2 છે. ઓબ્વિયસ વાત છે કે હવે
હવે આ આલ્ફા કોનો છે એ વિચલન થયા વગર બહાર નીકળશે વિચલન થયા વગર સંઘાતનો ભાવ છે અને સંઘાત દરમિયાન એ કોને રિપ્લેસ કરશે હાઇડ્રોજન ને રિપ્લેસ કરશે કેમ કેમ કે આની પાસે જો માસ પણ વધારે છે અને વિદ્યુત ભાર પણ વધારે છે જ્યારે આની પાસે માસ પણ ઓછું છે અને વિદ્યુત ભાર પણ ઓછું છે તો સ્વાભાવિક છે કે આના પર આના ઉપર લાગતો અપાકર્ષણ બળ વધુ હશે જો આ કિસ્સામાં આના દ્વારા લગાતો અપાકર્ષણ બળ આની ઉપર વધુ હતો પણ હાઇડ્રોજન પ્લેટ રાખવામાં આવશે તો શું થશે કે હિલિયમ દ્વારા અથવા તો આલ્ફા કણ દ્વારા જે અપાકર્ષણ બળ આની ઉપર લાગે છે એ વધુ હશે હશે કે નહીં તો એનો મતલબ એ થાય કે જ્યારે વિચલન થયા વગર સંઘાતનો ભાવ હશે અને પ્રકીર્ણન થશે નહીં અથવા તો પ્રકીર્ણન ખૂબ ઓછું થશે એમ કહીએ તોય ચાલે ક્લિયર તો આલ્ફા કણ કરતા હાઇડ્રોજનનો ન્યુક્લિયસ ઘણો હલકો હોવાના કારણે ધન હાઇડ્રોજનથી આલ્ફા કણોનું પ્રકીર્ણન ન થઈ શકે તેઓ કોઈ વિચલન વગર ધન હાઇડ્રોજનની આકાર નીકળી શકે કોઈ પણ વિચલન ન હોય નહીં હવે આ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશનનો દાખલો નંબર 11 છે ને એ પણ બધાએ વન ટાઈમ વાંચી લેવાનો છે બરોબર આ બે દાખલા ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 1 અને આ ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 11 ને વન ટાઈમ વાંચી જવાની છે જો બહુ બધાની રિક્વાયરમેન્ટ એવું લાગશે તો પાછા પછી આ બે દાખલા એડ કરીને આપણે થિયરી બધી સમજાવી દઈશું કેમ કે ઇટ્સ જસ્ટ અ થિયોરેટિકલ થિંગ કે થોમસને હું કીધું હતું ને રધરફોર્ડે હું કીધું હતું કઈ વાત થોમસની અલગ પડે છે કઈ વાત રધરફોર્ડની અલગ પડે છે બરોબર અને સમાનતા છે એ બધી વાતો છે તો આ ચાર ચાર પ્રશ્નોના આન્સર છે એ તમે તમારી મેળવી લેશો આવી જઈએ આપણે એમસીક્યુ નંબર 1 ઉપર કે 10 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ 10 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ હેડોન સંઘાત અનુભવે છે જો હેડોન સંઘાત અનુભવે છે એટલે માથાથી માથું પડ કરે છે તો z બરાબર 50 પરમાણુ ધરાવતા ન્યુક્લિયસ માટેનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે લઘુત્તમ અંતર કેટલું હશે તો લઘુત્તમ અંતર એ શું થાય છે ઝડપથી જોઈ લઈએ કે આલ્ફા કણ આવે છે ગતિગતો ઘટકો અહીંયા આપણો ભારે ન્યુક્લિયસ છે ગતિગતો ઘટકો આવે છે અહીંયા સુધી પહોંચી ગયો છે તો આ જે ડિસ્ટન્સ છે એને આપણે કહીએ ડિસ્ટન્સ ઓફ પ્રોસેસ એપ્રોચ d આ જ યોગ મને અંદર લઈ શકે તો આની પાસે કઈ એનર્જી હતી એ બધી જ એનર્જી અહીંયા સેવા રૂપાંતર થઈ ગઈ અહીંયા આની બધી જ એનર્જી છે એ ગતિ ઊર્જા છે સેવા રૂપાંતર થઈ ગઈ અને સ્થિતિ ઊર્જા રૂપાંતર થઈ ગઈ સોરી આપણે એને લખી અહીં ભૂલ કરી લઈ તો તેની ગતિ ઊર્જા કેટલી થશે
तो कि आपने एक वस्तु खबर होनी चाहिए जो मुझे ये एमसीक्यू छे कि u इज इक्वल टू माइनस e स्क्वायर बाय 4 पाई एप्सिलॉन 0 r होय तो मने अब की खबर होनी चाहिए u और k વચ્ચે નું રિલેશન છે u इज इक्वल टू माइनस 2k છે તો તમને ખબર પડી છે k इज इक्वल टू દે છે u बाय 2 तो કે माइनस k બરાબર माइनस माइनस તો બધે બાજુ કેમ દે છે કેન્સલ આઉટ થઈ જશે तो तुमने बोला था 1/8π/0 स्क्वायर बाय r अथवा तो स्क्वायर હવે જો આમાં નંબર તરીકે છે r આ તરીકે છે स्क्वायर अपॉन 8π/0 r અને is माइनस स्क्वायर अपॉन 8π/0 r તો જો c આન્સર આવશે નહીં કેમ કે માઈનસ નિશાની છે સ્થિતિ ઊર્જા સૂચવે છે સર તમને અહીંયા પૂછી શકો એની ગતિ ઊર્જા પૂછે છે અહીંયા બે બાજુ આ u u u ની કિંમત અહીંયા મૂકો તો બે બાજુ થી માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો ઓપોઝિટ વચ્ચે તમને k છે તો મળશે પોઝિટિવ જ મળશે કે નહીં સિમ્પલ વાત છે પછી આ એક થિયોરેટિકલ વાત છે કે ગાઈડર અને માસ્ટરના પોતાના પ્રયોગમાં ખાલી જગ્યામાંથી ઉત્સર્જાતા ખાલી જગ્યા ઉત્સર્જાવાળા આલ્ફા કણોનો પ્રયોગ કર્યો તો કે ભાઈ BI ચલો આનો ઉપયોગ કર્યો તો ઓપ્શન B અને C વધ્યા E આલ્ફા કણોનો ઊર્જા કેટલી હતી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી જો આ થિયોરેટિકલ વાત છે એને પ્રયોગ કરીને શું કર્યું રી તો રી કઈ યાદ જ રાખવા હોય કે એને પછી કઈ કે પાંચ પર પાંચ કહેવા આપણે જે ભાઈ એને જરૂર જરૂર એટલે મન જોઈએ રાખીએ બરોબર તો આપણો આન્સર આવશે ઓપ્શન બી ધેન જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા સંકળાત થાય એક એક ઓપ્શન વિચારો કે ઇમ્પેક્ટ પેરામીટર એક હોય ત્યારે હેડન સંકળાત થાય એવું જરૂરી છે નહીં કેમ કે આપણે લાસ્ટ ટાઈમ જ ચર્ચા કરી ગયા હોય આના વિશે ઉપર કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર b = 0 ત્યારે હેડ ઓન સંઘાત થાય ત્યારે કેવી સંઘાત થાય હેડ ઓન સંઘાત થાય અને e હેડ ઓન સંઘાત દર છે પ્રતિમાન કોણ થીટા બરાબર થશે 180 નો પછી પાછા આપણે યાદ રાખી દીને અને આ પ્રમાણે મેળવ્યું કે જ્યારે b મેક્સિમમ ત્યારે થીટા મિનિમમ અને જ્યારે b મિનિમમ ત્યારે થીટા મેક્સિમમ પ્રતિમાન કોણની વાત થઈ છે અહીંયા યાદ આવે કે નહીં આ બધી વસ્તુ એ શોર્ટમાં તમારા મટીરીયલમાં લખવાની કીધી હતી કે પછી વારંવાર પછી હેડ ઓન સંઘાત વિશે લખતો બધું ન વાંચવાની જરૂર પડે તો હેડ ઓન સંઘાત ક્યારે થશે 1 મીટર વિશે ક્યારે નહીં તો 0 મીટર અને હેડ ઓન સંઘાત મતલબ ઇમ્પેક્ટ પેરામીટર 0 મીટર હોય ત્યારે હેડ ઓન સંઘાત થાય છે સિમ્પલ પછી ત્રીજું રધરફોર્ડ આલ્ફા પરના પ્રકરણના પ્રયોગમાં ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય હોય તો પ્રકરણ કોણ કેટલો હોય ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય હોય ત્યારે પ્રકરણ કોણ કેટલા થાય 180 ડિગ્રી હોય થાય કે નહીં ઓલરાઈટ બધી એના જે આવે બે ઇલેક્ટ્રોન અનુક્રમે r અને 4r ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે તો તેમને એક પરિભ્રમણ માટે લાગતા સમયનો ગુણોત્તર મતલબ એક પરિભ્રમણ એટલે એક આવર્ત પૂર્ણ થવા માટે તો આવર્તકાળ સાથેનો સંબંધ આપણે મેળવવાનો થશે આઈ થિંક આ જે એમસીક્યુ છે આપણે કક્ષાઓ ભણી ગયા હોત ને પછી ઘણો હતો વધારે મજા આવે પણ કેમ કે હવે આડો આવ્યો છે તો આપણે લઈ જ દઈએ અત્યારે સરળતા ખાતર તમે યાદ રાખી લેજો આગળ જે કઈ વસ્તુ પ્રૂફ કરવાની છે કે કક્ષીય ત્રિજ્યા r પ્રપોર્શનલ ટુ n સ્ક્વેર થશે કક્ષીય ત્રિજ્યા r પ્રપોર્શનલ ટુ n સ્ક્વેર થશે તો હવે r1 / r2 is equal to હું થાય n1² / n2² થાય તો એક ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કેટલી છે r અને બીજાની કેટલી છે 4r છે તો હું અહીંયા લખી નાખું n1² / n2² is equal to r/4r r કેન્સલ થઈ જશે સ્ક્વેર રૂટ નું સામેની બાજુ રૂટ તો n1 / n2 is equal to મને મળે 1/2 પણ મારે આ વસ્તુ સાથે સંબંધ જોતો છે તો મને આ વસ્તુ પણ હું અત્યારે પ્રૂફ કરવાનો છું કે આવર્તકાળ t પ્રપોર્શનલ ટુ n ક્યુબ થશે આવર્તકાળ t પ્રપોર્શનલ ટુ n ક્યુબ થશે તો t1 / t2 શું થઈ ગયો n1³ / n2³ થઈ ગયો કેમ તો n1 / n2 is equal to 1/2 છે તો 1/2 નો ક્યુબ તો શું થઈ જશે t1 / t2 is equal to 1/8 આપણો આન્સર ઓપ્શન એ 1/8 ડોન્ટ વરી આ સોલ્યુશન હોય તો કે લખી રાખજો પણ
આપ એક વસ્તુ છે આ બંને વસ્તુ છે એ આપણે આગળ જતા પ્રૂફ કરવાના છે કેમ કે આપણે કોઈ એમસીક્યુ સ્કીપ અપ ના થાય એટલા માટે આપણે આરો અત્યારે ગણાવી દીધું ડોન્ટ વરી તો વધ્યા એનાથી આગળ કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા તો કુલ ઊર્જા છે એટલે કે ખાલી કે માત્ર મતલબ છે જો માઈ ફેરફાર કર્યો નથી 1/8 પર એપ્સિલન 0 ની જગ્યાએ 1/4 પર એપ્સિલન 0 લો કે એને આપણે હું કહીએ કે કહીએ તો એની પછી આપણે વધીએ હાઇડ્રોજન પરમાણુની કોઈ બહાર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર શું થાય પહેલા કહી જો કે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા સંબંધ છે તો તમારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર શોધો હોય તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા શોધી છે તો k / u જોતું છે તમારે તો હું દઈ જશે તો k ની કિંમત એમ તો ચલો આ મૂકો તો વાંધો નથી આની કિંમત એમ મૂકો આની કિંમત એમ મૂકો તો વાંધો નથી અથવા તમને આના મૂકો પડી જાય કે -1/2 થાય થઈ ગયો k / u કરવું છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા તો k / u = શું થઈ જશે -1/2 થઈ જશે એટલે તમને આનો ખબર પડે કે 1/8 / 0² / r / -1/4 / 0² / r તો શું થઈ જશે વચ્ચે હું છેદનો છેદ સમાનનો વસ્તુ છે છેદમાં 1/2 જ બનશે કે નહીં કે મૂકવું પડશે સમીકરણ નો મૂકવું પડે ઓબ્વિયસ વાત છે જો હાઇડ્રોજન પરમાણુમાં છે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા u = u = -ke² / r છે તો આ મતલબ બચેલ 0 કાઢી દઉં છું તો ગતિ ઊર્જા કેટલી રહેશે u = -2k તો તમને તરત ખબર પડી જાય કે k = u/2 થાય મૂકી દો શું થઈ જશે બે બાજુ -1 શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે -1 કેન્સલ થઈ જશે ke² / 2r થઈ જાય કે નહીં quite simple or not simple તો બધી એનાથી આગળ હવે લાકડાની શરૂઆત કરીએ ગુચપેનના લાકડાની ભાઈ આ બધા દાખલાઓ છે ને એ બહુ ઈઝી અને પપ્પુ જેવા છે જેને તમને થિયોરેટિકલ દાખલાઓ કીધા છે એ દાખલાઓ પણ ખૂબ સારી રીતે સોલ્વ કરી નાખવાના છે પછી વારંવાર એક એક વસ્તુ રિપીટ નથી કરવાની બરોબર વિદ્યાર્થી આ બધું દાખલાઓમાં આના વાચકના દાખલાઓનો ખૂબ નાનો ભાગ લેવો છે આનાથી વધારે પણ સારા દાખલાઓ છે આપણે ગણી શકીએ રાઈટ તો વાત કરીએ ગુજકેટના એમસીક્યુ નંબર 11 ની એમસીક્યુ નંબર 8 કે એમ દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો આથી વિદ્યુતભાર Q2 નો કક્ષીય આવર્તકાળ કેટલો હશે તમને પૂછે છે કે શું કે M દળ અને Q2 વિદ્યુતભાર એ સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ R ત્રિજ્યાનો ભ્રમણ કરે છે એટલે નામ નથી એનું પણ આ વિદ્યુતભાર છે ને એ કોઈ Q1 છે અને એની આસપાસ કોઈ R ત્રિજ્યા જેટલા અંતરે Q2 વિદ્યુતભાર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો આનો આવર્તકાળ T શોધો સમજો તો આવર્તકાળ T શોધવા માટે સૌથી પહેલા તો તમે એ જોજો આપણે અહીંયા મેળવવા તૈયાર છે કે આ Q2 વિદ્યુતભાર પર લાગતો બળ શું થશે તો કે તો કુલંબીય બળ FT અને FC સરખાવશું તો FC = આ આના બરાબર હોય છે આના બરાબર હોય છે ખબર છે તો FC = FT ની અંદર તો FC = શું થઈ જશે ME² / R થઈ જશે
एक स्क्वायर अपॉन आर अने ई એટલે મને જશે 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q1 q2 લેશો આપણે વિદ્યુત ધારા છે એટલે કીધા છે એટલે q1 વિદ્યુત ધારા લખીએ તો q1 q2 अपॉन r સ્ક્વેર તો એક એક આર કરીને જશે કેન્સલ થઈ જશે તો તમને આ ઉપર સમીકરણ મળ્યું m v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q1 q2 अपॉन r बिल्कुल नहीं तो v स्क्वायर इज इक्वल टू होती जैसे v स्क्वायर इज इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q1 q2 अपॉन mr ठीक है पर तुम्हारे आवर्तकाल t जो तो है तो आवर्तकाल t से वेग ऊपर से मतलब तो के वेग v इज इक्वल टू होता है ना ना वेग मारे जो तो है तो वेग v इज इक्वल टू होता है आखा वर्तुळ पर 2 पाई r एकम समय में तेने एकम समय में पदार्थ एकम समय में काले कापेलो अंतर तो बन बन अंतर का जो 2 पाई r जितना अंतर एक जाव करना के बात करिए से तो हु v की जगह की कीमत को कितना लेनी तो उते जैसे आखा में स्क्वायर थी जैसे 2 पाई r अपॉन t और स्क्वायर इज इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q1 q2 अपॉन mr હવે બોલો આસ્વાને અંદર કોણ આવતો હવે માને અંદર કોણ આવતો તો આ થઈ જશે 4 pi સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર અપોન t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 1 અપોન 4 પાઇ એપ્સિલન 0 છે અને k લઈ લો એટલે બહુ ગામ ગામ લો તો k q1 q2 અપોન mr થઈ જાય કે નહીં તો હવે હું કરો t સ્ક્વેર ના સૂત્રનો વર્તા કરી લો તો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે આ છે આ બાજુ ગયો છે આ અહીંયા પહોંચી જશે આ અહીં છે માં જશે એટલે 4 pi square into m r cube upon k q1 q2 तो t square छे तो t is equal to होती जैसे अब अब तरह 1 by 2 गार लाग से 1 upon 4 pi square m r cube upon k q1 q2 नी 1 by 2 तो जाए करें समझे शकाय हूँ चाहिए इसी वस्तु से आ रहे हैं इस बनने वाले की नस्ल तो नो पर सब्जेक्ट करें तो आपने बताया नहीं था कर तो कुछ के बेचार बंदर में पूछा एक बार कि के जब के गति ऊंचा धरा था अल्फा पर माने न्यूक्लियस ना केंद्र थी लघुतम अंतर आर जीरो से जब गति ऊंचा के छे तो लघुतम अंतर आर जीरो से जो 2 के जब के गति ऊंचा सवाल में तो लघुतम अंतर शुद्ध से अब के और आर में कुछ संबंध है तो के को सुधा आपने वो खबर चली के प्रोपोर्शनल टू 1 अपॉन आर से तो स्वाभाविक है कि जब 2 के ऊंचा है मतलब तुमने हमने मान लिया गुणोत्तर ले लो कि k2 by k1 इज इक्वल टू होते जैसे r1 by r2 ते जैसे कि नहीं तो त्यारे अंतर पहला r0 है तो પછી એનું અંતર r2 છે એ કેટલું મળશે તો ગુણોત્તર ઊંધો કરો પડશે તો કે r2 by r1 इज इक्वल टू होते જશે k1 by k2 k1 તો k છે અને બીજી કરી છે 2 k છે તો ધારા થી ખબર પડી જશે r2 by r1 इज इक्वल टू 1 by तो z बराबर 50 परमाणु क्रमांक धरावता न्यूक्लियस थी એનો डिस्टेंस ऑफ क्लोजेस्ट अप्रोच मेरो जो पहला प्रकरण में तुमने e आपने दिया છે 5 10 ની 6 1.6 10 ની -19 આ સે પ્રકરણ કે પહેલા આને છે ઇલેક્ટ્રોન વાળું છે તે સમાન કન્વર્ટ કરી નાખવાની જૂલ માં કન્વર્ટ કરી નાખવાની પછી સીધી વસ્તુ છે e is equal to 1 upon 4 pi epsilon 0 e square by r sorry z e square by r तो z बराबर कितना છે 50 આપી દીધેલા છે મૂકી દો r ને સબટ્રેક્ટ કરી લો r બરાબર 4 pi epsilon 0 માં લખાવો k લખી દેવા k into z e square upon r બરાબર અહીંયા sorry z ને અહીંયા into 2 આવશે ને એટલે જો મૂળ સમીકરણ લખું તો આપણે આ રીતના લખતા e बराबर 1 upon 4 pi epsilon 0
2e into ze બેટા ના તો ઈ કોણ હતો આલ્ફા કોણ હતો અને ઝેડ ઈ છે ઈ કોણ હતો ટાર્ગેટ ન્યુક્લિયસ નો તો હવે આવશે r = r બરાબર ને આવો જાય કે મતલબ બીજી વસ્તુ હોય એમાં આપણે ઝડપથી ઝડપથી ઉતાવળથી ગાયકા સોલ્વ કરવા જઈ તો આ નાની નાની ભૂલો થઈ છે જે મેં કરી એને મેં એક્સેપ્ટ થઈ છે બરાબર એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ નાની નાની ભૂલો આવી ન થઈ જાય प्रक्षेपक प्रक्षेपक ऊर्जा આ
આર પ્રોપોર્શનલ ટુ ઝેડ થયું કહેવાય તો ઓપ્શન તમારી પાસે શું માંગે છે ઓપ્શન એ કે છે 1/ZT નહીં ઓપ્શન જો આર તો 1 ઓપ્શન એ ખાલી ઝેડ હોય ને તો ઈ આન્સર આવી શકે તો ઈ નહીં આવે બી v સ્ક્વેર ને 1 / v સ્ક્વેર હોય તો ઈ આવી શકે 1 / n યસ આર પ્રોપોર્શનલ ટુ 1 / 1 m થશે ને 1 / v ની 4 ને 1 / v નો સ્ક્વેર હોય તો ઈ આન્સર સાચો પડી શકે ક્લિયર બધા ઓપ્શન આ રીતે ચેક કરી લો પછી એના છે આગળ કે હાઇડ્રોજન પરમાણુની વાહક કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર ગતિ ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર છે મતલબ k / e પૂછે છે જુઓ જોઈએ k 1 / 8 epsilon 0 e square minus r અને minus 1 / 8 epsilon 0 e square દ્વારા તો આપણો આન્સર શું આવશે k છે એ તો કેવું છે એટલું એટલું ધન છે અને એટલું એટલું ઋણ છે સ્વાભાવિક છે 1 / minus 1 આવે જો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા નથી અહીંયા કઈ કઈ ઊર્જા છે ગતિ ઊર્જા અને કુલ ઊર્જા ની વાત કરે છે એટલે શું આવશે 1 અને માઇનસ 1 ની 2018 માં ઓછાઈ ગઈ એમ પક્કું જોઈ વાત પણ આ રીતે આ આ ડિફરન્સ ખબર છે ને તો ખાસ ખબર પડશે કે કુલ ઊર્જા ઋણ હોય છે ગતિ ઊર્જા એની ધન હોય છે બરાબર તો આજના લેક્ચર ની અંદર રાખી આપણે કઈ અહીંયા સુધીનું જેટલા દાખલાઓ મેં તમને કીધા છે જાતે કરવાના છે છોકરાઓ બધા ટેસ્ટ વન ટાઈમ કરવાના છે જાતે થી એક સરખી વાંચો કોણે હું કીધું થોમસને હું કીધું નજર ફોડે શું કીધું એ બધી ડિટેલમાં ચર્ચા વાંચી સમજી અને પછી દાખલાઓ અટેન્ડ કરજો બાકીના બધા દાખલાઓનો સોલ્યુશન છે એ તમને કરાવવાના છે બરાબર તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરથી